હેલો માય ડિયર ફ્રેન્ડ્સ, ભાવિન મંગળ આપ સૌનું હાર્દિક સ્વાગત કરી રહ્યો છું આપ આપણા અતિ મહત્વના પ્લેટફોર્મ અડ્ડા 247 ની અંદર. કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં. આજે આપણે અતિ મહત્વનો જિલ્લો કરવાનો છે મિત્રો. અત્યાર સુધીમાં આપણે મિત્રો સંપૂર્ણ નકશો શીખી લીધો છે, સૌરાષ્ટ્રની સ્થાપના કરાવી દીધી છે, ગાંધીનગર શીખી લીધું, પોરબંદર શીખી લીધું, અને હવે વારો છે સૌરાષ્ટ્રની આન બાન અને શાન એવું રાજકોટ જિલ્લાનો. ખાસ કરીને મિત્રો જેટલા લોકો પણ લાઈવ આવી ગયા છે, બધા લોકો એક વખત ખાસ કરીને તમારા ગ્રુપ સર્કલની અંદર લિંક શેર કરી દેજો. અને બીજી વસ્તુ, ડેઈલી હવે આપણા જિલ્લાના લેક્ચર આવશે. અઠવાડિયામાં 3-4 લેક્ચર આપણા આવશે જિલ્લાના, અને રાત્રે 10 વાગે તો ધબધબાટી આપણે 30 ડેઝ 30 ક્વેશ્ચન 30 મિનિટ ચલાવીએ છીએ. તો ખાસ કરીને એમાં પણ જોડાવાનું ભૂલતા નહીં. બીજી વસ્તુ મિત્રો, આજે 25મી તારીખ છે, 13મી ફેબ્રુઆરીએ બિન સચિવાલયની પરીક્ષા છે. તો મારી એવી ગણતરી છે કે બિન સચિવાલયના મોડેલ પેપર, આખે આખા 5 મોડેલ પેપર હું તમને લોકોને કમ્પ્લીટ ફ્રી ઓફ કરાવીશ. 5 મોડેલ પેપર જેની અંદર 3-3, 4-4 કલાકના લેક્ચર રહેશે, બરાબર છે. 5 મોડેલ પેપર હું તમને લોકોને કરાવીશ, જેની અંદર જે રીતે 25 માર્કનો ઇતિહાસ અને સાંસ્કૃતિક વારસો, 25 માર્કનું ઇંગ્લિશ, 25 માર્કનું કોમ્પ્યુટર, 25 માર્કનું અતિ મહત્વનો એવો ગુજરાતી વિષય, 40 માર્કનું બંધારણ, 10 માર્કનું જી આપણા જાહેર વહીવટ, 25 માર્કનું મેથ્સ અને રિઝનિંગ, જેની અંદર બાકીના 25 માર્કની અંદર કરંટ અફેર્સ, સાયન્સ અને જીકેના ટોપિક, આ 5 પેપર મારી ગણાવવાની ગણતરી છે. તમારી શું ગણતરી છે મને ખાસ કરીને કહી દેજો. બીજી વસ્તુ, તમારા માટે સુપર ડુપર આઈએમપી એવા અતિ મહત્વના, ખાસ કરીને જબરદસ્ત રીતના જિલ્લાઓ લઈને આવું છું. ખૂબ જ મહત્વના જિલ્લાઓ ખૂબ જ ઊંડાણપૂર્વક તમને લોકોને કરાવું છું. ડેઈલી રાત્રે 10 વાગે આપણી 30 ડેઝ 30 ક્વેશ્ચન 30 મિનિટ કોન્સ્ટેબલ, પીએસઆઈ, બિન સચિવાલય, તલાટી સ્પેશિયલ આપણી સિરીઝ ચાલે છે, તો એ પણ જોવાનું ચૂકતા નહીં મિત્રો. જેટલા લોકો લાઈવ આવી ગયા છે ખાસ કરીને ગ્રુપ સર્કલની અંદર લિંક શેર કરી દેજો. અને ખાસ મહત્વની વસ્તુ, મારા વિડીયો જોવા હોય તો તમે અડ્ડા 247 ઉપર ભાવિન માંકડ સર્ચ કરશો એટલે મારા તમને બધા જ વિડીયો અવેલેબલ રહેશે. અને મારી ટેલિગ્રામ ચેનલનું નામ પણ ભાવિન માંકડ જ છે, ખાસ તમે લોકો ત્યાં જોડાઈ જજો. ચલો મિત્રો શરૂઆત કરીએ મિત્રો આપણા અતિ મહત્વના ક્વેશ્ચન્સની. રાજકોટ, સૌથી પહેલા તો બધા લોકો રેડી હશો, બધા લોકોને મારો અવાજ ક્લિયર કટ આવી રહ્યો હશે એવી આશા રાખું છું. ઝડપથી એક વખત મને જણાવી દેજો એટલે મને ખ્યાલ આવી જાય. મિત્રો સૌરાષ્ટ્રની આન બાન ને શાન ગણાય એવું રાજકોટ. મિત્રો સૌથી પહેલા તો રાજકોટ જયારે સમજવું હોય તો સૌથી પહેલા એના તાલુકાની ચર્ચા કરવી પડે. તો રાજકોટની અંદર કુલ કેટલા તાલુકાઓ આવેલા છે તો સૌથી પહેલા એ સમજીએ. તો સૌથી પહેલા તમને દેખાય છે રાજકોટની અંદર સૌથી પહેલા એવું છે પડધરી. પડધરીથી થોડાક નીચે જાવ એટલે આવે બીજો લોધિકા. અહીંયાથી વળી પાછા થોડાક નીચે જાવ એટલે આવે ગોંડલ. ગોંડલી નદીના કિનારે ભગવતસિંહજી મહારાજ વિશે, ભગવત ગૌ મંડળ વિશે આપણે સમજશું. મિત્રો ગાંધીજી પાસેથી રહેવા માટેનું ભાડું લેનાર કયા રાજવી હતા? ભગવતસિંહજી. એના વિશે પણ સમજશું. અહીંયા નવલખા પેલેસ આવેલો છે, 9 લાખ રૂપિયાના ખર્ચે થયેલો હતો. ઓર્ચાર્ડ પેલેસ આવેલો છે એના વિશે પણ સમજશું, અતિ મહત્વનો. ખાસ કરીને ગોંડલી નદી, ભગવતસિંહજી, ભગવત ગૌ મંડળ, આખે આખા રજવાડા વિશે સંપૂર્ણ ચર્ચા આપણે કરશું આ ગોંડલની અંદર. યાદ રાખજો દરબાર ગઢ વિશે ચર્ચા કરશું. રાજકોટ ખુદ એક તાલુકો છે તો ઈ પણ આપણે સમજશું. 4 તાલુકાની આપણે ચર્ચા કરી. અહીંયાથી થોડાક આ બાજુ આવો એટલે અતિ મહત્વનો તાલુકો આવે જેનું નામ છે જસદણ. અહીંયાથી થોડાક ઉપર જાવ એટલે આવે વિછિયા. જસદણ આવે એટલે આપણને તરત જ યાદ આવે હિંગોળગઢ અભયારણ્ય આવેલું છે, યાદ રાખજો. હિંગોળ ઘેલા સોમનાથ, સોમનાથનું જે ઓરિજિનલ શિવલિંગ છે એ ઘેલા સોમનાથ ખાતે મિનળ દેવીની આખી સ્ટોરી કરશું, બરાબર છે. એ સમયે સલ્તનત કાળના રાજાઓ દ્વારા હુમલા થયેલા હતા એની ચર્ચા કરશું. સોમનાથ મંદિરની ચર્ચા કરશું, ખાસ યાદ રાખવાનું રહેશે. જસદણથી થોડાક આ બાજુ આવો એટલે આવશે કોટડા સાંગાણી, બરાબર છે. કોટડા સાંગાણીથી થોડાક એટલે આમની કોર આવી જાવ એટલે તમને અહીંયા દેખાય જામકંડોણા. જામકંડોણાથી થોડાક નીચે આવી જાવ એટલે આવે જેતપુર. અને જેતપુર આવે એટલે તરત જ મને યાદ આવે ખોડલધામ મંદિર. મહાસુદ આઠમ હમણાં જ આવશે, ખોડિયાર જયંતિ ઉજવાય. ખોડિયાર માતાજી જ્ઞાતિએ ચારણ હતા, 7 બહેનો અને 1 ભાઈ. આવડ, જોગડ, તોગડ, બીજભાઈ, જાનભાઈ, હોલભાઈ અને સાનસાઈ. જાનભાઈ એટલે જ ખોડિયાર માતાજી.
અને એકમાત્ર ભાઈ એટલે મેરખિયો, તો એની પણ ચર્ચા કરશું. ત્યાં બાજુમાં શક્તિવન આવેલું છે, નારી તું નારાયણીની થીમ ઉપર બનાવવામાં આવેલું છે આનંદીબેન પટેલ દ્વારા. ગોંડલ આવે તો ખાંભાલીડાની ગુફા વિશે પણ ચર્ચા કરશું, બૌદ્ધ ધર્મની ગુફાઓ છે એના વિશે પણ ખાસ કરીને ચર્ચા કરશું. અહીંયાથી થોડાક આગળ જાવ એટલે આવે ધોરાજી, અતિ મહત્વનો તાલુકો ધોરાજી. ત્યાંથી વળી પાછા થોડાક આ બાજુ આવી જાવ એટલે ઉપલેટા. ઉપલેટા આવે એટલે મને તરત જ યાદ આવે ઉપલેટાની અંદર ઢાંક આવેલું છે, ઢાંક ગામ અહીંયા તમને દેખાય છે. અને આ ઢાંક આવે એટલે મને યાદ આવે ઢાંકની ગુફાઓ, ઝિંઝુરી ઝરની ગુફા, બંને બૌદ્ધ ધર્મની ગુફાઓ છે, તો એના વિશે પણ આપણે ચર્ચા કરશું. જેતપુર આવે તો મને તરત વીરપુર પણ યાદ આવે, બરાબર છે, વીરપુર જલારામ બાપાનું મંદિર, એમના ગુરુ એટલે ભોજા ભગત જેના ચાપખા વખણાય, એના વિશે પણ આપણે ચર્ચા કરવાની રહેશે. ટૂંકમાં રાજકોટ જિલ્લાની એમ કહો ને તો છઠ્ઠી કાઢીને મૂકી દેશું. આજી નદી વિશે પણ સમજશું, ભાદર નદી વિશે પણ સમજશું, ભૂખી નદી વિશે સમજશું, અને રાજકોટને ક્યાં ક્યાં જિલ્લા અડે, તો આમની કોર જામનગર અડે, અહીંયા મોરબી અડે, અહીંયા સુરેન્દ્રનગર અડે, અહીંયા અમરેલી અડે, અહીંયા જૂનાગઢ અડે. યાદ રાખજો 1 2 3 અહીંયા બોટાદ અડે, 4 5 6 અને મોસ્ટ એમ્પી અહીંયા પોરબંદર અડે છે, અહીંયા પોરબંદર અડે છે 7 જિલ્લા. રાજકોટ જિલ્લાના કુલ 7 જિલ્લાની સરહદ સ્પર્શ કરે છે, એવા 7 જિલ્લા છે. 4 જિલ્લા અખેસુરા, અમદાવાદ, ખેડા, સુરેન્દ્રનગર અને રાજકોટ, આ 4 જિલ્લાઓ એવા છે કે જેને 7 7 જિલ્લાની સરહદ સ્પર્શ કરે છે. યાદ રાખજો જામનગર અડે, મોરબી અડે, સુરેન્દ્રનગર, બોટાદ, અમરેલી, જૂનાગઢ અને પોરબંદર, 7 જિલ્લાની સરહદ સ્પર્શ કરે છે. રાજકોટની અંદર કુલ આમ જોવા જાવ તો પડધરી, રાજકોટ, લોધિકા, કોટડા, સાંગાણી, ગોંડલ, જસદણ, વિછિયા, જેતપુર, જામકંડોણ, ધોરાજી અને ઉપલેટા એવા કુલ 11 તાલુકાઓ આવેલા છે, તો એના વિશે પણ આપણે સમજવાનું થશે. ચલો બધા લોકો લાઈવ આવી ગયા છે, ફટાફટ એક વખત તમારા ગ્રુપ સર્કલની અંદર લિંક ખાસ એક શેર કરી દેજો. હવે શરૂઆત કરીએ મિત્રો આપણે લેક્ચરની. જે લોકો પણ પાછળથી જોડાણા છે એ લોકોને કહી દઉં કે ડેઈલી બપોરે 12 વાગે આપણો લેક્ચર આવતો હોય છે મિત્રો. અને ખાસ મહત્વની વસ્તુ કે તમારા માટે બિનસચિવાલયના પેપર લઈને મારી આવવાની પૂરેપૂરી ગણતરી છે, સૂરે પૂરેપૂરા 200 200 માર્કના. ખાસ કરીને મિત્રો મોસ્ટ એમ્પી એવી વાત તમને લોકોને કહું તો રાત્રે 10 વાગે જે છે આપણી સિરીઝ ચાલુ છે, 9 વાગે રિધિ મેડમની, 10 વાગે મારી, બંને સિરીઝ કોન્સ્ટેબલ પીએસઆઈ માટે સુપર ડુપર આઈએમપી. બપોરે 1 વાગે રિધિ મેડમનો લેક્ચર ચાલે છે, એ ખાસ કરીને કોન્સ્ટેબલ સ્પેશિયલ છે, કાયદાનો લેક્ચર છે, એ પણ જોવાનું ચૂકતા નહીં. 9 વાગે મિત્રો કરંટ અફેરના લેક્ચર આવશે, સવારના ટાઈમના કોન્સ્ટેબલ પીએસઆઈની તૈયારી કરવામાં આવશે, સાંજના ટાઈમમાં મિત્રો બિનસચિવાલયની તૈયારી કરવામાં આવશે. 8:00 to 4:07 આ રીતનું ટાઈમ ટેબલ રહેશે. મારો કોડ ભૂલતા નહીં, Y427, ભૂલો ભલે બીજું બધું, Y427 ભૂલશો નહીં મિત્રો, ખૂબ જ મહત્વનો કોડ. ખાખી તો લઈને જ રહીશ, આપણી અતિ મહત્વની મિત્રો આ જે છે એ ટેસ્ટ સિરીઝ છે, આની અંદર કુલ 5 પેપર છે. આ 5 પેપર છે મિત્રો ખાસ યાદ રાખજો, અને આ 5 પેપર જે છે એ ખુદ મારા દ્વારા એટલે કે ભાવિન સર દ્વારા અને રિદ્ધિ મેડમ દ્વારા તૈયાર કરવામાં આવેલા છે. આ બંને પેપર જે છે, આ 5 પેપર જે છે એ કુલ 100 ગુણના છે, અને આની અંદર કુલ 2 કલાક મુજબ ટાઈમ ડિસાઈડ કરી અને પેપર છે કાઢવામાં આવેલા છે. 165 રૂપિયામાં તમને આ પેપર પડશે, એમાં પણ તમારે કુલ 17% ડિસ્કાઉન્ટ જોતું હોય તો તમારે Y427 એસ નામના કોડનો ઉપયોગ કરવાનો રહેશે, જેના કારણે તમને તરત જ ડિસ્કાઉન્ટ મળી જશે. કેટલું ડિસ્કાઉન્ટ મળશે? 17% ડિસ્કાઉન્ટ મળી જશે. અને આપણો 1 વાગે લેક્ચર પતશે, ભેગો રિધિ મેડમનો લેક્ચર ચાલુ થશે, અને એ છે કાયદાનો પાર્ટ 2. સુપર ડુપર આઈએમપી લેક્ચર ખાસ બધે જોવાનું ચૂકતા નહીં. સુવાક્યથી શરૂઆત કરીએ મિત્રો, જબરદસ્ત સુવાક્ય ત્યાંથી શરૂઆત કરી દઈએ મિત્રો આપણે. ખાસ કરીને માણસ જ્યારે હથેળીમાં ભવિષ્ય શોધવા લાગે છે ને, ત્યારે સમજી લેવાનું કે એના કાંડાની તાકાત અને વિશ્વાસ ખતમ થઈ ગયા છે. મિત્રો ઘણા બધા લોકો અંધવિશ્વાસમાં માનતા હોય છે, અને જ્યોતિષને હાથ બતાવવા જાય,
કપાળ બતાવવા જાય, દાણા નખાવા જાય, બરાબર છે, ત્યારે સમજી લેવાનું કે મિત્રો એના કાંડાનું જોર અને એની તાકાત, એનો આત્મવિશ્વાસ છે એ તૂટી ગયો છે, જેના કારણે જ ભાઈ છે ને એ હવે હવે અંધશ્રદ્ધા તરફ આગળ વધી રહ્યો છે. જો મિત્રો મહેનત કરશો ને તો તમને ક્યાંક ને ક્યાંક તો પરિણામ મળવાનું છે, એમાં શંકા ને સ્થાન જ નથી. યાદ રાખજો મિત્રો, તમે લોકો અત્યારે કોન્સ્ટેબલ ની તૈયારી કરો છો, બિન સચિવાલય ની તૈયારી કરો છો, કે પછી તલાટીકમ મંત્રી ની તૈયારી કરો છો, ઇનકેસ ન કરે નારાયણ તમે બધા પાસ થઈ જ જવાના છો, પણ કદાચ રહી જાવ ને મિત્રો તો એ તમને વાંચેલું ક્યાંય એળે ન જવાનું, વાંચેલું બધું તમને કામ જ આવશે નેક્સ્ટ પરીક્ષાની અંદર. તો મિત્રો ખાસ યાદ રાખજો, અંધશ્રદ્ધામાં જવા કરતા મિત્રો 21મી સદીનું સાચું નોલેજ શું છે ખબર છે? રીડિંગ. રીડિંગ ઇઝ એવરીથિંગ. ખાસ યાદ રાખજો મિત્રો, રીડિંગ હંમેશા કરવું જરૂરી છે. રીડિંગ કરશો તો અને તો તમારી સ્ટેમિના વધશે. આગળ વધીએ. 18247 ને મિત્રો હજી સુધી તમે લોકોએ સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો. એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો એપ્લિકેશન ખાસ કરી લેજો. તમારે લોકોએ મારો કોડ ભૂલવાનો નથી, Y427. અને ખાસ કરીને મિત્રો તમે લોકોએ પેટીએમથી કે પછી ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ, નેટ બેન્કિંગ, UPI, EMI દ્વારા જે છે એ કોર્સ અતિ મહત્વનો પરચેસ કરી શકો છો. તો મિત્રો રાજકોટ જિલ્લાની હવે આપણે ચર્ચા શરૂ કરી દઈએ. રંગીલું રાજકોટ, સૌરાષ્ટ્રની આન બાન અને શાન એટલે રાજકોટ મિત્રો, ખાસ યાદ રાખજો. અને ખાસ 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 યાદ રાખવાનું રહેશે કે સૌરાષ્ટ્રનું એક સમયનું પાટનગર હતું એટલે રાજકોટ, સૌરાષ્ટ્રની વિધાનસભા જ્યાં બેસતી એટલે અતિ મહત્વનું રાજકોટ મિત્રો. વિધાનસભા જે જગ્યાએ બેસતી એનું નામ છે અરવિંદભાઈ મણિયાર હોલ, અને જૂનું નામ એનું કોનેટ હોલ. શું નામ છે? કોનેટ હોલ. યાદ રાખવાનું રહેશે મિત્રો, આપણે ઓલરેડી તાલુકા વિશે ચર્ચા કરી લીધી છે. રાજકોટની અંદર કુલ 11 તાલુકાઓ છે, 7 જિલ્લાની સરહદ સ્પર્શ કરે છે. ફરીથી એક વખત તાલુકાના નામ આપણે અહીંયા લખી નાખીએ, ઓલરેડી ટીક તો કરેલા છે. પડધરી એક છે, તમે બોલતા જાઓ સાથે સાથે લખતા જજો, ચોપડો બનાવતા રહેજો. એક ખુદ રાજકોટ તાલુકો છે, એક ખુદ મિત્રો જસદણ તાલુકો છે. પડધરી, રાજકોટ, પછી લોધિકા, જસદણ, બરાબર. જસદણની અંદર હિંગોળગઢ પ્રાકૃતિક અભયારણ્ય આવેલું છે. એના સિવાય ખાસ યાદ રાખજો, કૌંસમાં લખવું હોય તો લખી નાખજો કે એના સિવાય ઘેલા સોમનાથ ત્યાં આવેલું છે, મીનળ દેવીની સમાધિ ત્યાં આવેલી છે. જસદણની અંદર વિછીયા આવશે, ગોંડલ આવશે, ભગવતસિંહજી, ભગવત ગોમંડલ, કોટડા સાંગાણી આવશે. એના સિવાય જેતપુર આવશે, જેતપુર આવે તો તરત વીરપુર યાદ આવે, જેતપુર આવે તો તરત મને ખોડલધામ યાદ આવે, ખાસ યાદ રાખજો. એના સિવાય જામકંડોણા આવશે, ઉપલેટા, આવા કુલ 3, 6, 9, 10 અને હજી એક જિલ્લો આવશે ધોરાજી. કુલ 11 જિલ્લાઓ આવશે મિત્રો, યાદ રાખજો. 11 જે છે એ તાલુકાની અંદર આવશે અને 7 જિલ્લાની સરહદ સ્પર્શ કરે છે. યાદ રાખવાનું રહેશે, પોરબંદર, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, અમરેલી અને જૂનાગઢ. મિત્રો ખાસ નકશો કેવી રીતે પાકો કરવો એનો લેક્ચર તમે લોકોએ મારો ન જોયો હોય તો ખાસ કરીને જોઈ લેજો, અને જો તમને ખબર ન હોય તો મારી ટેલિગ્રામ ચેનલ ભાવિન માંકડની અંદર એની લિંક ઓલરેડી પડેલી છે, અથવા પ્લે લિસ્ટમાં જાશો તો પણ તમને લોકોને જે છે એ મળી જશે. તો ખાસ કરીને મિત્રો એક વખત તમે લોકો ખાસ કરીને નકશો કેવી રીતે પાકો કરવો એ પ્રોપર રીતે જોઈ લેજો. આગળ વધીએ મિત્રો નેક્સ્ટ. સૌથી પહેલા તો સ્થાપના, રાજકોટની સ્થાપના ક્યારે થઈ? યસ, 1 મે 1960. મિત્રો જ્યારે ગુજરાત આઝાદ થઈ છે 1 મે 1960 ના રોજ, ત્યારે જ રાજકોટ શહેરની જે છે એ સ્થાપના કરવામાં આવે છે. બીજી વસ્તુ, રાજકોટની સ્થાપના ખાસ યાદ રાખજો મિત્રો 1 તારીખે કરવામાં આવે છે. એના સિવાય યાદ રાખવાનું રહેશે કે 1 મે 1960 ના રોજ 2 રાજ્યના સ્થાપના દિવસ છે, એક ગુજરાત અને બીજું મહારાષ્ટ્ર. ખાસ મહત્વની વસ્તુ તમને લોકોને કહું તો રાજકોટ જિલ્લા જે છે, રાજકોટ જિલ્લો જ્યારે ગુજરાતની સ્થાપના થઈ એ સમયે કુલ 17 જિલ્લા હતા. આમ કહેવાય 16+1, કારણ કે કેન્દ્ર શાસિત પ્રદેશ હતું, 16+1, કારણ કે કચ્છ કેન્દ્ર શાસિતમાં હતું, તો કુલ 17 જિલ્લા હતા. અત્યારે 33 છે રાજકોટ એ સમયથી છે.
એના સિવાય બીજું યાદ રાખવાનું કે આપણા ગુજરાત રાજ્યનું ઓપનિંગ કોણે કર્યું હતું? રવિશંકર પીતાંબર વ્યાસ, એટલે કે રવિશંકર મહારાજ. રવિશંકર મહારાજ નો જન્મ કયો તો? ખેડાના માતર તાલુકાના રઢુ ગામ ખાતે થયો. કઈ જગ્યાએ? ખેડાના માતર તાલુકાના રઢુ ગામ ખાતે રવિશંકર પીતાંબર વ્યાસ, રવિશંકર મહારાજ નો જન્મ થાય છે. મિત્રો યાદ રાખજો. એના સિવાય ખાસ યાદ રાખવાનું રહેશે, રવિશંકર મહારાજ એની આપણે લોકોએ ચર્ચા કરી, પણ જયારે ગુજરાતનું ઓપનિંગ થતું હતું એ જામનગરની અંદર, મિત્રો ખાસ યાદ રાખજો, સોરી અમદાવાદની અંદર, મિત્રો સાબરમતી આશ્રમની અંદર કરવામાં આવતું હતું. સાબરમતી આશ્રમ જે છે એનું જૂનું નામ, સાબરમતી આશ્રમ જે છે એ અમદાવાદના કયા વિસ્તારમાં આવેલો છે? નવા વાડેજ ખાતે. હરિજન આશ્રમ, ગાંધી આશ્રમ તરીકે એને ઓળખાય છે. અને બેકગ્રાઉન્ડમાં એક ગીત વાગતું હતું જયારે ઓપનિંગ થતું હતું ત્યારે, વૈષ્ણવ જન તો તેને કહીએ જે પીર પરાઈ જાણી રે. વૈષ્ણવ જન તો તેને રે કહીએ પીર પરાઈ જાણી રે. ચાર પ્રશ્ન નીકળે. ગીત કોણે ગાયું? નરસિંહ મહેતાએ. કોને વહાલું હતું? ગાંધીજીને. ગુજરાતના સ્થાપના સમયે કોણે ગાયું? મયુરી બેન ખરે. અને આજ ગીતને વર્ષ 2016 125 દેશમાં ગૌડાવીને વર્લ્ડ રેકોર્ડ કોણે રચ્યો? સુષ્મા સ્વરાજ. આ ચારે ચાર પ્રશ્ન ખાસ યાદ રાખવાના રહેશે. તાલુકાની ઓલરેડી આપણે ચર્ચા કરી. મુખ્ય મથક રાજકોટનું રાજકોટ જ છે. રાજકોટ, પડદરી, લોધિકા, ઉપલેટા, જામકંડોળા, ધોરાજી, જેતપુર, ગોંડલ, જસદણ, વિછી અને કોટડા, સાંગાણી. મિત્રો જિલ્લાની પ્રોપર એક વ્યવસ્થિત બુક બનાવી નાખજો. તોડી નાખે એવા હું જિલ્લા કરાવીશ. ગાંધીનગર, પોરબંદર ઓલરેડી કરાવી દીધા છે, એક વખત જોજો એટલે તમને આઈડિયા આવશે. ખૂણે ખૂણાની માહિતી લઈ લીધી, કાંઈ બાકાત નથી રહી. સરહદ કોને અડે તો યાદ રાખજો, ઉત્તર બાજુ સુરેન્દ્રનગરને અડે, દક્ષિણ અમરેલી જૂનાગઢને અડે, પૂર્વ બાજુ બોટાદને અડે અને પશ્ચિમ બાજુ પોરબંદર અને જામનગર જિલ્લાને અડે છે. યાદ રાખવાનું રહેશે. ક્ષેત્રફળ કેટલું છે તો કે 111.98. જાતિ પ્રમાણ 1000. છોકરાવે 927 છોકરીઓ છે. શિશુ 862 છે. વસ્તી ગીતતા 340 છે. સ્ત્રી સાક્ષરતા 74.43. પુરુષ સાક્ષરતા 87.07. કુલ સાક્ષરતા 80.96. આ એટલું બધું આપણા માટે કામનું છે નહીં, પણ બસ જસ્ટ ફોર યોર નોલેજ એના માટે આ કામનું છે. હવે મિત્રો આગળ વધીએ. આ આપણા માટે કામનું છે. રાજકોટમાં કુલ ગામડા કેટલા છે? રાજકોટમાં કુલ ગામડા 616 છે. નગરપાલિકા 7 છે, યાદ રાખજો. લોકસભાની બેઠક 1 છે. કઈ જગ્યાએ? ટંકારા, વાંકાનેર, રાજકોટ પૂર્વ, રાજકોટ પશ્ચિમ, રાજકોટ ગ્રામ્ય અને જસદણની અંદર અલગ અલગ પ્રકારની બેઠકો અહીંયા આવેલી છે, ખાસ યાદ રાખજો. અને મોસ્ટ આઈએમપી વિધાનસભાની બેઠક કેટલી છે તો કે 8. કઈ કઈ જગ્યાએ છે યાદ રાખવાની જરૂર નથી. લોકસભાની 1, વિધાનસભાની 8, પૂરું થઈ ગયું. કુલ વિધાનસભાની ગુજરાતની બેઠકો કેટલી છે? 182, એટલું યાદ રાખજો. અને લોકસભાની બેઠક કેટલી છે ગુજરાતની એ તમારે મને કમેન્ટ કરવાનું છે. રાજ્યસભાની કેટલી છે એ પણ તમારે મને કમેન્ટ કરવાનું છે, બરાબર છે. ઓલરેડી મારા જૂના વિડીયોની અંદર આપણે ચર્ચા કરેલી હતી. હવે રાજકોટ જિલ્લો શરૂ થઈ છે મિત્રો, ખૂબ જ આઈએમપી એવો રાજકોટ જિલ્લો હવે શરૂઆત થઈ છે. ચલો બધા લોકો રેડી છો? ઝડપથી કહી દો મને, પાણી પી લઈએ પછી શરૂઆત કરીએ. ધબધબાટી રાજકોટ જિલ્લાની. બધા લોકો રેડી છો? ચાલો, અવાજ મારો ક્લિયર કટ આવી રહ્યો છે. રાજકોટ શહેરની સ્થાપના, સૌથી પહેલા તો યાદ રાખવાનું રાજકોટનો ઇતિહાસ શું છે. તો રાજકોટની સ્થાપના ક્યારે થઈ? તો રાજકોટની સ્થાપના થઈ 1610 ની અંદર. ક્યારે થઈ? 1610 ની અંદર. ખાસ યાદ રાખજો, કોના દ્વારા થઈ? તો યાદ રાખજો, ઠાકોર વિભાજી દ્વારા. ઠાકોર વિભાજી દ્વારા જે છે એ રાજકોટ જિલ્લાની સ્થાપના કરવામાં આવેલી હતી, બરાબર છે. રાજકોટ જિલ્લાની સ્થાપના ઠાકોર વિભાજીએ કરી. તો શું કામ નામ રાજકોટ રાખ્યું? કેમ વીરપુર નો રાખ્યું? કેમ બીજું કઈ નામ નો રાખ્યું? કારણ કે વિભાજીનો એક પાક્કો મિત્ર હતો જેનું નામ હતું રાજુ સિંધી. શું નામ હતું? રાજુ સિંધી. એ રાજુ સિંધીના નામ ઉપરથી એણે નામ પાડેલું હતું મિત્રો રાજકોટ.
ખાસ યાદ રાખવાનું રહેશે. 1610 ની અંદર ઠાકોર વિભાજી દ્વારા સ્થાપના કરવામાં આવી. રાજુ સિંધીના નામ ઉપરથી એને નામ આપેલું હતું રાજકોટ. રાજકોટ છે કઈ નદીના કિનારે આવે? તો મિત્રો યાદ રાખજો, નદીનું નામ ખાસ યાદ રાખવાનું રહેશે ભાદર. કઈ નદીના કિનારે આવશે? ભાદર નદી, સોરી આજી નદીના કિનારે. ભાદર નદી નહીં આવે, ભાદર નદી, એક જ મિનિટ, ભાદર નદીની વિશેષતા કહી દઉં, ભૂલથી લખાઈ ગયું મારાથી. આજી નદી આવશે. આજી ડેમ રાજકોટની અંદર આવેલો છે, યાદ રાખવાનું રહેશે. ભાદર નદી રાજકોટમાંથી 100% નીકળે છે. અને ભાદર નદીની વિશેષતા શું? તો યાદ રાખજો, ગુજરાતમાંથી નીકળી ગુજરાતમાં જ વહે અને ગુજરાતમાં જ સમાઈ જાય એવી સૌથી મોટી નદી કઈ? એટલે ભાદર. રાજકોટ શહેર કઈ નદીના કિનારે આવેલું છે? તો યાદ રાખવાનું રહેશે, રાજકોટ શહેર છે આજી નદીના કિનારે આવેલું છે. રાજુ સિંધીના નામ ઉપરથી રાજકોટની સ્થાપના કરવામાં આવેલી હતી 1610 વિભાજીના હસ્તે, ખાસ યાદ રાખજો. એના સિવાય સોરઠ પ્રાંત જયારે બન્યું, સોરઠ બન્યું ત્યારે એનો નવાબ આવ્યો, યાદ રાખજો. સોરઠ પ્રાંતનો જયારે નાયબ ફોજદાર આવ્યો, નાયબ ફોજદાર એ આવ્યો માસુમ ખાન. કોણ આવ્યો? માસુમ ખાન. હવે સ્ટોરી થોડીક બદલાશે, ધ્યાનથી સમજો. માસુમ ખાન દ્વારા 1720માં, ક્યારે? 1720માં, અરાઉન્ડ તમે આમ કહેવા જાઓ કે 110 વર્ષ પછી, એણે એક અતિ મહત્વના ઈ સમયના રાજકોટના રાજા હતા જેનું નામ હતું રાજા મેરામણજી બીજા. આ રાજા મેરામણજી બીજા અને માસુમ ખાન વચ્ચે જે છે યુદ્ધ થઈ છે, અને યુદ્ધની અંદર મેરામણજી જે છે હારી જાય છે અને માસુમ ખાન જે જીતી જાય છે, જેના કારણે રાજકોટનું નામ ઓન ધ સ્પોટ બદલવામાં આવે છે અને પોતાના નામ ઉપરથી એ રાજકોટ જિલ્લાનું નામ રાખી અને માસુમાબાદ કરે છે. યાદ રાખજો, 1610માં ઠાકોર વિભાજીએ સ્થાપના કરી, રાજુ સિંધીના નામને જીવંત રાખવા માટે રાજકોટ નામ રાખ્યું, પણ 1720માં માસુમ ખાન નામનો વ્યક્તિ જે છે એ કોણ હતો? માસુમ ખાન તો સોરઠનો નાયબ ફોજદાર હતો. એ રાજા મેરામણજી બીજા, એ સમયના રાજકોટના રાજા હતા રાજા મેરામણજી બીજા, અને મેરામણજી બીજા ઉપર હુમલો કરે છે, મેરામણજી બીજાને હરાવી દે છે અને રાજકોટ જીતી અને રાજકોટનું નામ રાખવામાં આવે છે. શું? તો યાદ રાખજો, અતિ મહત્વનું નામ પોતાના મેરામણજીના કુંવર, એટલે કે આ મેરામણજી હતા એના પુત્ર, ઈ હવે માર્કેટમાં આવે છે, રાજા બને છે અને એનું નામ હોય છે રણમલજી. આ રણમલજી હુમલો કરે છે હવે માસુમ ખાન ઉપર અને માસુમ ખાનને હરાવી દે છે. કોણ? રણમલજી. એ રણમલજી કોણ હતા? મેરામણજીના પુત્ર અને એમના કુંવર. અને માસુમ ખાનને હરાવી માસુમ ખાન પાસેથી રાજકોટ પડાવી લીધું અને 1732માં પાછું નામ રાખ્યું રાજકોટ. યાદ રાખવાનું રહેશે, આ રાજકોટ જિલ્લાનો ઇતિહાસ છે. ફરીથી એક વખત, 1610માં સ્થાપના કરી ઠાકોર વિભાજીએ આજી નદીના કિનારે. એનો એક પાક્કો મિત્ર હતો રાજુ સિંધી, એના નામ ઉપરથી રાજકોટનું નામ કર્યું. સોરઠનો એક નાયબ ફોજદાર હતો માસુમ ખાન, એને 1720 ની અંદર હુમલો કર્યો રાજા મેરામણજી બીજા ઉપર અને રાજા મેરામણજી બીજાને હરાવીને માસુમાબાદ નામ આપ્યું. 12 વર્ષમાં માસુમ ખાનને હરાવવા માટે મેરામણજી બીજાનો એક પુત્ર એટલે રણમલજી, અને રણમલજી આગળ આવ્યા અને માસુમ ખાનનો ગોબો ઉપાડ લીધો અને ત્યાર પછી જે છે એ ફરીથી માસુમાબાદનું નામ શું કરવામાં આવ્યું? રાજકોટ કરવામાં આવ્યું. એટલે વચમાં 12 વર્ષ માટે રાજકોટનું નામ શું હતું? માસુમાબાદ. ક્લિયર થાય છે? યાદ રાખજો, રાજકોટ છે એ આમ કહેવા જાઓ તો 1822 ની અંદર બ્રિટિશ શાસનો એ અહીંયા કાઠિયાવાડ એજન્સીની સ્થાપના કરેલી હતી. કાઠિયાવાડ એજન્સીની સ્થાપના કરેલી હતી, ખાસ યાદ રાખવાનું રહેશે. બીજી વસ્તુ, આ કાઠિયાવાડ એજન્સીની અંદર ઝાલાવાડ, એના સિવાય ગોહિલવાડ, બાબરિયાવાડ, એના સિવાય કાઠિયાવાડ, સોરઠ, ઓખા મંડળ, મચ્છુ, હાલાર, બરડો
વગેરેનો સમાવેશ થઈ જતો હતો, ખાસ યાદ રાખવાનું રહેશે. બરાબર છે. કાઠિયાવાડ પરિષદ, કાઠિયાવાડ એજન્સીની અંદર કોનો કોનો સમાવેશ થતો હતો? તો આપણી આજુબાજુના અલે કે હરેક પ્રાંત, જે મોરબી હોય, જામનગર હોય, ભાવનગર હોય, સુરેન્દ્રનગર હોય, કે પછી જૂનાગઢ હોય, કે પછી પોરબંદર હોય, કે દ્વારકા હોય, આખે આખાનો સમાવેશ કરી લેવામાં આવતો હતો કાઠિયાવાડ એજન્સી, જે બ્રિટિશ સરકાર દ્વારા બનાવવામાં આવેલી હતી એની અંદર. ફરીથી નામ બોલી જાઉં, ઈ સમયના નામ ઝાલાવાડ, ગોહિલવાડ, બાબરિયાવાડ, કાઠિયાવાડ, સોરઠ, ઓખામંડળ, મચ્છુ, એના સિવાય હાલાર અને બરડો, આ બધે બધા પ્રાંત જે છે એ સમાવી લેવામાં આવતા હતા કાઠિયાવાડ એજન્સીની અંદર. એના સિવાય યાદ રાખજો, ધીમે 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 મિત્રો, થોડાક જ સમયમાં જ્યારે ભારત આઝાદ થયું હોય છે, બરાબર છે, 1947ની અંદર જ્યારે ભારત આઝાદ થઈ છે, અને ત્યાર પછી મિત્રો એક જ વર્ષમાં, એટલે કે 15મી ફેબ્રુઆરી, આજે આપણે ગયા લેક્ચરની અંદર ચર્ચા કરેલી હતી, સૌરાષ્ટ્ર અલગ પડાયું ત્યારે 15મી ફેબ્રુઆરી 1948ના રોજ, મિત્રો યાદ રાખજો, શું છૂટું પડવામાં આવે છે? તો કે સૌરાષ્ટ્ર રાજ્ય અલગ પડે છે. સૌરાષ્ટ્ર રાજ્ય છે, આપણને ખબર છે, બી ભાગમાં હતું. ક્યાં ભાગમાં હતું? બી. એ ભાગની અંદર મિત્રો ઉત્તર ગુજરાત હતું, બી માં સૌરાષ્ટ્ર, અને સી ની અંદર કેન્દ્ર શાસિત પ્રદેશની અંદર કચ્છ હતું. ડી ની અંદર માત્ર ને માત્ર એક જ હતું, આંદમાન નિકોબાર. આ પાછું યાદ રાખજો. હવે વસ્તુ સ્થિતિ એવી બને છે કે ઈ સમયગાળા દરમિયાન સૌરાષ્ટ્રનું જયારે ઓપનિંગ કરવામાં આવે છે ત્યારે તેની અંદર 5 જિલ્લા હતા. એ આપણે ઓલરેડી ચર્ચા કરેલી છે, ન જોયો હોય તો આગલો વિડીયો જોઈ લેજો, યુટ્યુબ ટેલિગ્રામની અંદર લિંક મળી જશે, ભાવિન માંકળ ટેલિગ્રામનું નામ છે. હવે ઈ જે 5 જિલ્લા હતા આપણને લોકોને ખબર છે, પણ એમાં મુખ્ય ભાગ, મધ્ય ભાગ એટલે રાજકોટ, અને રાજકોટ ઉપર સૌથી વધારે જવાબદારી હતી. સૌરાષ્ટ્ર રાજ્યની સ્થાપના રિબિન કટિંગ ક્યાં કરવામાં આવ્યું? તો જામનગર લાલ બંગલા ખાતે. પણ વિધાનસભા ક્યાં બેસતી? તો વિધાનસભા બેસતી રાજકોટની અંદર, અને વિધાનસભા જે જગ્યાએ બેસતી મિત્રો એનું નામ હતું કોનેટ હોલ. કોનેટ હોલ નું હાલનું નામ શું છે? તો અરવિંદભાઈ મણિયાર હોલ. અરવિંદભાઈ મણિયાર હોલ ક્યાં આવેલો છે? રાજકોટ ખાતે. કોનેટ હોલ ક્યાં આવેલો છે? રાજકોટ ખાતે. સૌરાષ્ટ્ર રાજ્યની વિધાનસભા ક્યાં બેસતી? રાજકોટ ખાતે. કઈ જગ્યાએ? કોનેટ હોલ ખાતે. યાદ રાખવાનું રહેશે. અને સૌરાષ્ટ્રની અંદર આપણને લોકોને ખબર છે કે આમ જોવા જાવ તો 222 રજવાડા હતા. એ 222 રજવાડા ભેગા કરવા માટે 1946ની અંદર સરદાર પટેલ અને વીપી મેનન દ્વારા જે છે એ આખે આખું દેશી રિયાસત ખાતું બનાવવામાં આવેલું હતું. અને દેશી રિયાસત ખાતાના હેડ હતા સરદાર વલ્લભભાઈ ઝવેરભાઈ પટેલ, અને એણે આખે આખું જે છે એ વ્યવસ્થિત રીતે કારભાર ઉપાડેલો હતો. અને મોસ્ટ એમ્પી ત્યાર પછી આખે સૌરાષ્ટ્ર રાજ્યની 15મી ફેબ્રુઆરી 1948ના રોજ સ્થાપના થઈ છે, અને નામ આપવામાં આવે છે શું? આપણને બધાને ખબર છે, યુનાઇટેડ સ્ટેટ ઓફ કાઠિયાવાડ. યુનાઇટેડ સ્ટેટ ઓફ કાઠિયાવાડ, USK, યુનાઇટેડ સ્ટેટ ઓફ કાઠિયાવાડ, અને USK નામ આપવામાં આવે છે, અને એની રાજધાની બને છે રાજકોટ. યાદ રાખવાનું રહેશે, ખાસ 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 યાદ રાખજો, યુનાઇટેડ સ્ટેટ ઓફ સૌરાષ્ટ્રની રાજધાની કઈ બને છે? રાજકોટ. ક્લિયર થઈ છે. એના સિવાય તમને લોકોને થોડીક ચર્ચા હજી કરી દઉં ઇતિહાસ વિશે, કારણ કે મને વચ્ચે હજી એક બે મુદ્દા યાદ આવી ગયા. ખાસ એક વસ્તુ યાદ રાખજો કે રાજકોટ જિલ્લાના ઇતિહાસની ચર્ચા કરીએ ને તો રાજકોટ જિલ્લામાં મને બે પાર્ટ ખાસ યાદ આવે. એક તો મને યાદ આવે 1921-22ની સાલ રાજકોટની અંદર સરદાર સત્યાગ્રહ થયો. 1921-22ની અંદર કયો સત્યાગ્રહ થયો? સરદાર સત્યાગ્રહ. સરદાર સત્યાગ્રહ ક્યારે થયો? 1921-22માં. 1921-22 આવે તો મને બીજી બે ઘટના ખાસ યાદ આવે કે 1921ની અંદર હડપ્પાની શોધ થયેલી હતી, 1922માં મોહેજો દડોની શોધ થયેલી હતી. 1921ની અંદર મિત્રો ખાસ યાદ રાખજો, 21 અને 22ની અંદર અસહકારની ચળવળ ચાલુ હતી. 1922ની અંદર ચૌરી ચોરા હત્યાકાંડ થયેલો હતો, અને એ જ સમયગાળા દરમિયાન રાજકોટ ખાતે મિત્રો જે છે એ સરદાર સત્યાગ્રહ પણ થયેલો હતો. એ પણ આપણે લોકો યાદ રાખવાનું રહેશે. આ સરદાર સત્યાગ્રહ જે છે એ સેના માટે થયેલો હતો? તો એ પણ યાદ રાખજો કે આ સત્યાગ્રહ એટલા માટે થયો હતો કારણ કે મુંબઈના એક ગવર્નર હતા જેનું નામ હતું જ્યોર્જ લોઇડ લોઇલ. એક જ મિનિટ અહીં લખીએ આપણે. જ્યોર્જ, મુંબઈના ગવર્નર હતા જ્યોર્જ
લોઈલ. આ જ્યોર્જ લોઈલ રાજકોટની મુલાકાત ખાતે આવેલા હતા અને બતકના શિકાર કરતા હતા. આ બતકના શિકાર કરતા હતા એના વિરોધની અંદર લોકો દ્વારા થયેલો સત્યાગ્રહ સરદાર ખાતે, જેનું નામ પડ્યું સરદાર સત્યાગ્રહ 1921-22 ની અંદર. પોઈન્ટ શું યાદ રાખવાનો છે, સરદાર સત્યાગ્રહ ક્યારે થયો? 1921-22. ઈ સમયમાં શું કામ સત્યાગ્રહ કરવામાં આવ્યો હતો? કારણ કે મુંબઈના ગવર્નર છે જેનું નામ છે જ્યોર્જ લોઈલ. આ જ્યોર્જ લોઈલભાઈ જે છે એ આવેલા હતા કઈ જગ્યાએ? તો કે જ્યોર્જ લોઈલભાઈ આવેલા હતા આપણા રાજકોટની અંદર અને બતકના શિકાર કરતા હતા એના વિરુદ્ધમાં લોકો દ્વારા કરવામાં આવેલો સત્યાગ્રહ એટલે સરદાર સત્યાગ્રહ યાદ રાખવાનું રહેશે. એના સિવાય બીજો એક સત્યાગ્રહ મને તરત જ યાદ આવે મિત્રો, કે ખાસ કરીને આપણે લોકો યાદ રાખવો પડે બીજો, 1938 ની અંદર, 1938-39 ની અંદર મોસ્ટ એમ્પી એવો સત્યાગ્રહ થયો હતો જેનું નામ હતું ચબુતરા સત્યાગ્રહ. આ ચબુતર સત્યાગ્રહ જે છે એને રાજકોટ સત્યાગ્રહ તરીકે પણ ઓળખવામાં આવે છે. એનું ઓરિજિનલ નામ છે ચબુતરા સત્યાગ્રહ. કયું નામ છે? ચબુતરા સત્યાગ્રહ. મિત્રો મારી એવી ઈચ્છા છે કે આપણે સંપૂર્ણ સત્યાગ્રહોની સિરીઝ ઉપાડીએ, બરાબર છે? સત્યાગ્રહની સિરીઝ આપણે લઈ આવવાની ગણતરી છે. શું તમારી ઈચ્છા છે કે નહીં મને ખાસ કરીને જણાવજો, બરાબર છે? ચબુતરા સત્યાગ્રહ એટલે કે 1938 ની અંદર રાજકોટ સત્યાગ્રહ તરીકે ઓળખવામાં આવે છે, ખાસ યાદ રાખજો. બીજી મહત્વની વસ્તુ યાદ રાખવાની રહેશે કે આ શું કામ કરવામાં આવ્યો હતો. તો એ સમયના યાદ રાખવાનું રહેશે કે રાજકોટ સત્યાગ્રહ એટલે કે ચબુતરા સત્યાગ્રહ એ વીરાવાળાની ગુલામીમાંથી મુક્ત કરવા માટે ઉછંગરાય ઢેબર દ્વારા કરવામાં આવેલો હતો. ઉછંગરાય ઢેબરના નામ ઉપરથી રાજકોટ ખાતે એક રોડ પણ આવેલો છે જેનું નામ છે ઢેબર રોડ. યાદ રાખજો, વીરાવાળા નામના દીવાન હતા, બરાબર છે? ને વીરાવાળા નામના દીવાન જે હતા એનું કામ એવું હતું વીરાવાળાનું કે વીરાવાળા રાજકોટના લોકો પાસેથી જબરદસ્ત ટેક્સ વસૂલ કરતા, જબરદસ્ત. અને એ જબરદસ્ત ટેક્સ વસૂલ કરતા અને એ ટેક્સમાં દુષ્કાળ પડ્યો તો પણ ટેક્સ ઓછો નહોતો કરતા. રાજા અને પોતે એટલે કે દીવાન વીરાવાળા બંને જણા પોતાના મોજશોખ માટે, અયાશી માટે લોકો પાસેથી ટેક્સ વસૂલ કરતા. પોતે મોજશોખ કરવા હોય ને તો એનો ખર્ચો એ લોકો એ ઉપાડવાનો રહેશે, બરાબર છે? એમ કરીને ટેક્સ નાખી, એમ કરીને ટેક્સ નાખે જેના કારણે રાજકોટના લોકો છે એ વ્યવસ્થિત રીતે ત્રાસી ગયા હતા, વ્યવસ્થિત રીતે. અને જેના કારણે એની વિરુદ્ધમાં સત્યાગ્રહ કરવામાં આવ્યો જેનું નામ હતું ચબુતરા સત્યાગ્રહ અથવા રાજકોટ સત્યાગ્રહ, યાદ રાખવાનું રહેશે. બીજી વસ્તુ ખાસ યાદ રાખજો, મોસ્ટ એમ્પી બીજી એક તમને લોકોને કહી દઉં કે રાજકોટ સત્યાગ્રહ છે એ જે સમયે થયો એ સમયે રાજા હતા ધર્મેન્દ્રસિંહજી. કોણ હતા? ધર્મેન્દ્રસિંહજી રાજા હતા. અને વીરાવાળા દીવાન હતા. ધર્મેન્દ્રસિંહજી અને વીરાવાળા ખાસ યાદ રાખજો. અને ધર્મેન્દ્રસિંહજી અને વીરાવાળા દીવાન હતા અને એ સમયગાળા દરમિયાન જે છે એ રાજકોટ સત્યાગ્રહ થયેલો હતો, ખાસ યાદ રાખવાનું રહેશે. બીજી વસ્તુ મોસ્ટ એમ્પી આપણે લોકોએ ખાસ યાદ રાખવાની રહેશે કે લોકો ત્રાસી ગયા હતા એ સમયમાં ધર્મેન્દ્રસિંહજી અને વીરાવાળાથી. કારણ કે મોજશોખ પોતાના એ આ લોકોના પૈસે પૂરા કરે, લોકોના પૈસે પૂરા કરે. આ સત્યાગ્રહ એવો હતો કે જે ત્રણ ભાગમાં વેચાયેલો હતો. રાજકોટ સત્યાગ્રહ કેટલા ભાગમાં વેચાયેલો હતો? ચબુતરા સત્યાગ્રહ કેટલા ભાગમાં વેચાયેલો હતો? ત્રણ ભાગમાં વેચાયેલો હતો. ત્રણેય ભાગની આગેવાની અલગ અલગ લોકો દ્વારા લેવામાં આવેલી હતી. જેમ કે સૌથી પહેલી રાજકોટ સત્યાગ્રહની પહેલી આગેવાની લીધી હતી ઉછંગરાય ઢેબરે. કોણે લીધી હતી? ઉછંગરાય ઢેબર. રાજકોટ જિલ્લાની સૌથી પહેલી આગેવાની લીધી ઉછંગરાય ઢેબરે. બીજી આગેવાની લીધી હતી બીજા ભાગની એ લીધી હતી સરદાર વલ્લભભાઈ ઝવેરભાઈ પટેલે. અને ત્રીજી આગેવાની લીધી હતી ગાંધીએ. ત્રણ ભાગની અંદર સત્યાગ્રહ થયેલો હતો. ગાંધીજી 1915 ની અંદર ભારતમાં આવ્યા. 9 જાન્યુઆરી 1915 પ્રવાસી ભારતીય દિવસ તરીકે ઉજવવામાં આવે. ત્યારથી 1917 થી એને ખેડા સત્યાગ્રહ, 1917 થી એને ચંપારણ સત્યાગ્રહ થી બધા સત્યાગ્રહ ભારતમાં કરવાના ચાલુ કર્યા. એક પણ સત્યાગ્રહ રેકોર્ડ છે બાપુનો હૈરાન નહોતા. પણ 1938 ની અંદર રાજકોટ સત્યાગ્રહ
ચબુતરા સત્યાગ્રહ ત્રીજા ભાગની બાપુએ આગેવાની લીધી હતી અને એ બાપુ જે છે એ હારી ગયા. વાત થઈ ગઈ પૂરી. યાદ રાખજો, બાપુ છે એ આ સત્યાગ્રહ કે હું થઈએ હારી જાય છે, જે માતાજી થઈ ગયું બાપુનું. આ સત્યાગ્રહ બાપુ હારી ગયા, પ્લસ આ સત્યાગ્રહ ની અંદર ત્રણ બહેનોએ પણ ભાગ લીધેલો હતો. પેલા નંબરના બેન યાદ રાખજો કસ્તુરબા, કારણ કે ગાંધીજી હોય તો ત્યાં કસ્તુરબા હોય જ. બીજા નંબરે મણિબેન, મણિબેન એટલે સરદાર વલ્લભભાઈ પટેલના પુત્રી મણિબેન. અને ત્રીજા નંબરે મૃણાલીની સારાભાઈ. આ ત્રણ બહેનો દ્વારા પણ ભાગ લેવામાં આવેલો હતો. ક્યાંક નોટ ડાઉન કરી લેજો. તમને પૂછાય કયો સત્યાગ્રહમાં ગાંધીબાપુની હાર થયેલી હતી, રાજકોટ સત્યાગ્રહ અથવા ચબુતરા સત્યાગ્રહ. ગાંધીજીએ કેટલામાં ભાગનું નેતૃત્વ લીધેલું હતું, ત્રીજા ભાગનું નેતૃત્વ લીધું હતું. ગાંધીજી જે છે ખાસ યાદ રાખજો, એમના પત્ની એટલે કસ્તુરબા, સરદાર વલ્લભભાઈ પટેલના પુત્રી એટલે મણિબેન, અને મોસ્ટ આઈએમપી એવા મૃણાલીની સારાભાઈ, આ ત્રણ વ્યક્તિઓ દ્વારા જે છે એ આખે આખું મોસ્ટ આઈએમપી ભાગ લેવામાં આવેલો હતો. અને ઉચ્છંગરાય ઢેબરે સૌથી પહેલી આગેવાની લીધી હતી. ચબુતરા સત્યાગ્રહ તરીકે ઓળખાય છે. ધર્મેન્દ્રસિંહજીને વીરાવાળા સૌથી વધારે લોકો ઉપર ટેક્સ નાખતા હતા, પોતાના મોજ શોખી આ લોકો ઉપર પૂરા કરતા હતા, માટે આ સત્યાગ્રહ જે છે એ કરવામાં આવેલો હતો. યાદ રાખવાનું રહેશે. અને જો તમારી ગણતરી મિત્રો સત્યાગ્રહ સિરીઝ ડિટેલમાં લવ એવી હોય તો મને ખાસ કરીને કમેન્ટ કરીને જણાવજો. સત્યાગ્રહ સિરીઝ તોડી નાખી એવી આપણી લેવાની પૂરેપૂરી ગણતરી છે, તો ખાસ કરીને એ પણ આપણે લોકોએ યાદ રાખવાનું રહેશે. બીજી મહત્વની વસ્તુ તમને લોકોને કહી દઉં કે આ રાજકોટ સત્યાગ્રહ થયો, એના સિવાય સરદાર સત્યાગ્રહ થયો, એના સિવાય 1929 ની અંદર હજી એક સત્યાગ્રહ થયેલો હતો, એ પણ આપણે લોકો યાદ રાખીએ. 1929 એટલે કે બારડોલી સત્યાગ્રહ પછી અને દાંડીકૂચ પહેલા, જેનું નામ હતું ખાખરેચી સત્યાગ્રહ. કયો સત્યાગ્રહ? ખાખરેચી. ખાસ યાદ રાખજો કયો સત્યાગ્રહ? ખાખરેચી સત્યાગ્રહ. આ ખાખરેચી સત્યાગ્રહ છે એ રાજકોટ જિલ્લાના ખાખરેચી ગામ ખાતે થયેલો હતો સત્યાગ્રહ. અને આ સત્યાગ્રહ જે છે એ મોસ્ટ 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 એમ યાદ રાખજો કે એક નાનકડું ગામ હતું જેનું નામ હતું ખાખરેચી, અને એ માળિયા મિયાણાનું ગામ હતું. અને એ સમયે માળિયા મિયાણા એટલે હાલનું મોરબી કહેવાય, પણ એ સમયનું રાજકોટ હતું. અને એ માળિયા મિયાણાનું નાનકડું ગામ એટલે ખાખરેચી, અને એમ કહેવાય કે ત્યાં ખાલી 15,000 ની વસ્તી હતી એ ખાખરેચી ગામમાં. અને એ સમયના રાજાઓ દ્વારા એટલો બધો ટેક્સ વસૂલવામાં આવતો, એટલો બધો ટેક્સ વસૂલવામાં આવતો કે 2 લાખ રૂપિયાનો ટેક્સ હોય ને, 2 લાખ રૂપિયાનો, તો ખાખરેચીના 15,000 લોકો પાસેથી 1 લાખ રૂપિયા વસૂલ કરવામાં આવતો, અને બાકીના આખા રાજ્ય પાસેથી માત્ર ને માત્ર 1 લાખ. જેના કારણે ખાખરેચી ગામના લોકો એવા ત્રાસી ગયા હતા કે એના વાળ પકડી લીધા હતા ખાખરેચી ગામના લોકોએ. અને જેના કારણે મગનલાલ પ્રેમચંદ નામના વ્યક્તિ દ્વારા આ ખાખરેચી સત્યાગ્રહની શરૂઆત કરવામાં આવેલી હતી. કોના દ્વારા? મગનલાલ પ્રેમચંદ. મગનલાલ પ્રેમચંદ દ્વારા જે છે એ રાજકોટ સત્યાગ્રહની શરૂઆત કરવામાં આવેલી હતી. એના સિવાય યાદ રાખજો એક એમના વ્યક્તિ હતા, મિત્ર હતા, વઢવાળના હતા, સુરેન્દ્રનગરના હતા, જેનું નામ હતું મોસ્ટ એમપી ફૂલચંદભાઈ. આ ફૂલચંદભાઈએ પણ એને પૂરેપૂરી મદદ કરેલી હતી. ફૂલચંદભાઈએ પણ તેમના પૂરેપૂરી મદદ કરેલી હતી મિત્રો, ખાસ યાદ રાખજો. અને ફૂલચંદભાઈની મદદથી જ મગનલાલ પ્રેમચંદ દ્વારા આ ખાખરેચી સત્યાગ્રહ જે છે એની શરૂઆત કરવામાં આવેલી હતી. તો આ પણ તમારે લોકોએ ખાસમ ખાસ યાદ રાખવાનું રહેશે ભૂલ્યા વગર. ચલો, રાજકોટ જિલ્લાની અંદર આપણે ત્રણ સત્યાગ્રહની વાત કરી અને ખાસ કરીને સ્થાપનાની વાત કરી. હજી એક મહત્વની વસ્તુ, 1942 આવશે હજી હિંદ છોડો આંદોલન. 1942 ગાંધીજીએ નારો આપ્યો કરો યા મરો. અને એ સમયગાળા દરમિયાન રાજકોટની અંદર ભૂગર્ભ લડત માટે મુખ્ય કેન્દ્ર બનાવવામાં આવેલું હતું. બરાબર છે, રાજકોટ છે એ ભૂગર્ભ લડત માટેનું મુખ્ય કેન્દ્ર હતું. મિત્રો, એ સમયે 2 પ્રકારની લડત હતી. બરાબર છે, ભૂગર્ભ લડત અને રોડ ઉપરની લડત, 2 પ્રકારની લડત હતી. એમાં ભૂગર્ભ લડત માટેનું મુખ્ય કેન્દ્ર કયું હતું? રાજકોટ હતું. કે લોકો છે ભૂગર્ભમાં જઈ અને છુપાઈ જતા અને ભાગી જતા. તો એ જે છે એ હિંદ છોડો આંદોલન દરમિયાન 1942 ની અંદર રાજકોટ ભૂગર્ભ લડત માટેનું મુખ્ય કેન્દ્ર માનવામાં આવતું હતું. એના સિવાય 1947 આવે એટલે મને હજી એક વસ્તુ યાદ આવે રાજકોટની. બરાબર છે, 1947 ની અંદર આપણને ખબર છે ભારત દેશ આઝાદ થયો અને ત્યારે 3 વંઠેલ નીકળ્યા.
અને વંઠેલ કોણ હતા? એક હતા જમ્મુ કાશ્મીર, એક હતું હૈદરાબાદ અને એક હતું જૂનાગઢ. હવે જૂનાગઢની અંદર બાબી વંશનો અંતિમ રાજા એટલે કે મોહબ્બત ખાન બીજો હતો, સોરી મોહબ્બત ખાન ત્રીજો એ શાસન કરતો હતો. પ્રાણી પ્રેમી રાજા હતો. સિંહોના શિકાર ઉપર પ્રતિબંધ જેણે મૂકેલો હતો. ચોરવાડની અંદર હોલીડે પેલેસ જે આવેલો છે, એ બધી જ વસ્તુ મિત્રો યાદ રાખવાની રહેશે કે આ બધી જ વસ્તુ જેટલી પણ બોલો એ મોહબ્બત ખાન ત્રીજાની છે, જે બાબી વંશનો રાજા હતો, જૂનાગઢનો અંતિમ રાજા હતો. હવે એ સમયે જૂનાગઢને ભારત સંઘ સાથે જોડવા માટે આરજી હકુમત કરવામાં આવેલી હતી. શું કરવામાં આવેલું હતું? આરજી હકુમત. એ આરજી હકુમત શું હતી શું નહીં એ હું તમને પાછી જૂનાગઢ જિલ્લામાં ચર્ચા કરીશ, નહીતર રાજકોટ જિલ્લો જબરદસ્ત મોટો થઈ જશે. તો યાદ રાખજો, આરજી હકુમતની સંપૂર્ણ ચર્ચા હું તમને ક્યાં કરીશ, યાદ રાખજો, જૂનાગઢની અંદર. હવે એ સમયે 1947 ની અંદર આરજી હકુમત કરી અને જૂનાગઢને કોઈ પણ સંજોગોમાં પાછું મેળવવાની ચર્ચા ચાલી રહી હતી. એ સમયગાળા દરમિયાન જૂનાગઢ ખાતે જૂનાગઢ હાઉસ ક્યાં આવેલું છે? રાજકોટ ખાતે. અને સૌથી પહેલું રાજકોટની અંદર આવેલું જૂનાગઢ હાઉસ જે છે એને કબજે કરી લેવામાં આવેલું હતું. ફરીથી એક વખત આરજી હકુમત થઈ ત્યારે કેને કબજે કરવામાં આવ્યું હતું? તો યાદ રાખજો, જૂનાગઢ હાઉસ. ક્યાં આવ્યું જૂનાગઢ હાઉસ? તો યાદ રાખજો, એ જૂનાગઢ હાઉસ છે પણ એ જૂનાગઢમાં નથી, રાજકોટમાં છે. એક્ઝેક્ટ એડ્રેસ દઉં ને, રાજકોટમાં ગયા તો હાલમાં જે આરવલ્ડ છે ને એની સામેની સાઈડમાં મિત્રો અવળુઆ હતું જૂનાગઢ હાઉસ, જ્યાં મોહબ્બત ખાન ત્રીજો છે એ કોકોક વાર આવતો હતો, જેનું નામ હતું જૂનાગઢ હાઉસ, જે રાજકોટની અંદર આવેલું છે એને કબજે કરી લેવામાં આવેલું હતું. બરાબર છે. કુલ 8 મહાનગરપાલિકા છે આખા ગુજરાતમાં, એમાંની રાજકોટની અંદર પણ એક મહાનગરપાલિકા છે. યાદ રાખજો, નગરપાલિકા અમદાવાદની અંદર છે, સુરતમાં છે, ગાંધીનગરમાં છે, જૂનાગઢમાં છે, રાજકોટમાં છે. બરાબર છે. પણ યાદ રાખવાનું રહેશે, 8 મહાનગર પૈકી રાજકોટની અંદર પણ મહાનગરપાલિકા છે, યાદ રાખવાનું રહેશે. એના સિવાય હજી થોડીક ઇતિહાસની વાત કરું તો મને ખાસ યાદ રહે કે મોસ્ટ એમપી રાજકોટથી ચૂંટણી લડીને 2 મુખ્યમંત્રી બનેલા છે. પહેલા નંબરના મુખ્યમંત્રી બન્યા હતા રાજકોટ પશ્ચિમમાંથી ઉભાર્યા હતા અને ઈ હતા નરેન્દ્ર દામોદર દાસ મોદી. કેશુ નરેન્દ્રભાઈ જે છે એ ડાયરેક્ટ પહેલા સીએમ બની ગયા હતા અને સીએમ બની ગયા પછી 6 મહિનામાં જયારે ચૂંટણી લડી અને જીતવાનું હોય, તમને કે મોદી સાહેબ કઈ જગ્યાએથી ચૂંટાઈ અને વડા મુખ્યમંત્રી બનેલા હતા? જવાબ આવે, એક પણ જગ્યાએ નહોતા ચૂંટાણા. બરાબર. એને ડાયરેક્ટ કેન્ડિડેટ તરીકે સિલેક્ટ કરવામાં આવ્યા હતા, ઉભા રહી ગયા હતા અને એના પછી એ 6 મહિનાની અંદર વિધાનસભાની અંદર ચૂંટણી છે એ જીતેલા હતા. તો યાદ રાખજો, રાજકોટ પશ્ચિમ ખાતેથી કેશુબાપાને આઘા કર્યા, મોદી સાહેબ ઉભા રહ્યા અને રાજકોટ પશ્ચિમ ખાતેથી જ મિત્રો આપણા વિજયભાઈ રૂપાણી પણ ઉભેલા હતા. વિજયભાઈ રૂપાણી પણ ત્યાં ઉભેલા હતા, મોદી સાહેબ પણ ત્યાંથી ઉભેલા હતા. ખાસ યાદ રાખવા માટે છે, રાજકોટ પશ્ચિમની બેઠક ઉપરથી. બરાબર. ખાસ યાદ રાખજો, અહીંયા આપણો સંપૂર્ણ રાજકોટ જિલ્લાનો ઇતિહાસ પૂર્ણ જાહેર કરવામાં આવે છે. કોઈને કઈ ડાઉટ છે મિત્રો ઝડપથી જણાવી દો, કમેન્ટ કરો મિત્રો. અને કેવો લાગ્યો ઇતિહાસ, એકદમ શાંતિથી ફૂલ ડિટેલમાં તમને લોકોને ભણાવું છું, બને એટલું ખબર રહે. અત્યારે વિડીયો જોતા જોતા મગજમાં ઉતરી જાય એવી મારી પૂરેપૂરી કોશિશ રહેશે મિત્રો. તો કઈ પણ ડાઉટ હોય તો મને કહેજી દો. ક્લિયર કટ થઈ છે બધા લોકોને? ઝડપથી મને જણાવી દેજો મિત્રો. ચલો, બધા લોકોને ક્લિયર છે મને ઝડપથી જણાવી દો મિત્રો. ઝડપથી કયો ચાલ.
મિત્રો, રાજકોટના ઇતિહાસની ફરીથી એક વખત નાનકડી ઝલક જોઈ લઈએ, રિવિઝન કરી લઈએ, સ્પીકઅપથી પછી આગળ વધીએ. બરાબર છે, ફરીથી એક વખત રાજકોટ જિલ્લાની સ્થાપના છે એ ઠાકોર વિભાજી દ્વારા આજી નદીના કિનારે 1610 ની અંદર કરવામાં આવેલી હતી. એમનો પાક્કો મિત્ર હતો રાજુ સિંધી, એના નામ ઉપરથી કરવામાં આવેલી હતી. યાદ રાખજો, ઉભરી હું છે ને પેનનો કલર ચેન્જ કરી નાખું એટલે તમને મજા આવી જાય. યસ, બરાબર છે, ખાસ યાદ રાખજો. એના પછી સોરઠનો એક નવાબ હતો, નાયબ ફોજદાર હતો, એને 1720 ની અંદર માસુમ ખાન નામ હતું, એને રાજા મેરામણજી બીજાને હરાવી અને નામ આપ્યું માસુમાબાદ. 12 વર્ષ પછી એનો પુત્ર રણમલજીએ માસુમ ખાનને હરાવી દીધો અને નામ પાછું આપી દીધું રાજકોટ. 1822 ની અંદર બ્રિટિશ શાસકો દ્વારા કાઠિયાવાડ એજન્સીની સ્થાપના કરવામાં આવી, જેની અંદર કાઠિયાવાડ એજન્સીની અંદર કાઠિયાવાડ તો હતું જ, એના સિવાય જૂનાગઢ હતું, મોરબી હતું, હાલાર હતું, એના સિવાય દ્વારકા હતું, ભાવનગર હતું, સુરેન્દ્રનગર હતું. આ બધે બધા જે છે એ જિલ્લાઓનો આની અંદર સમાવેશ કરવામાં આવેલો હતો. 1822 પછી તરત જ મિત્રો યાદ રાખજો કે જ્યારે 1947 ની અંદર ભારત દેશ આઝાદ થઈ છે અને ત્યાર પછી 1948 ની અંદર જ્યારે વાત કરવામાં આવે છે સૌરાષ્ટ્ર રાજ્યને અલગ કરવાની, એ સમયે મિત્રો એમની યુનાઇટેડ સ્ટેટ ઓફ કાઠિયાવાડની, આમ કહેવાય કે મોસ્ટ એમપી યુનાઇટેડ સ્ટેટ ઓફ કાઠિયાવાડની કેપિટલ એટલે રાજકોટ. એના સિવાય વિધાનસભા અહીંયા બેસતી કોનેટ હોલની અંદર, એ પણ યાદ રાખજો, હાલનું નામ શું છે, અરવિંદભાઈ મણિયાર હોલ. 1921-22 ની અંદર અહીંયા સરદાર સત્યાગ્રહ થયેલો છે. 1921 ની અંદર હડપ્પાની શોધ પણ થયેલી હતી. 1922 ની અંદર મોહેજો દડોની પણ શોધ થયેલી હતી. 1922 ની અંદર ચોરી ચોરા પણ થયેલું હતું. 1921-22 ની અંદર અસહકાર પણ ચાલુ હતું. સરદાર સત્યાગ્રહ પણ થયેલો હતો યાદ રાખજો. એના સિવાય અહીંયા એક રાજા મુંબઈની અંદરથી એક ગવર્નર આવેલા હતા જેનું નામ હતું જ્યોર્જ લોઈલ, એને બતકના શિકાર કર્યા અને બતકના શિકારના વિરોધની અંદર આ સત્યાગ્રહ કરવામાં આવેલો હતો. 1929 ની વાત કરીએ મિત્રો તો ખાખરેજી સત્યાગ્રહ કરવામાં આવેલો હતો અને ખાખરેજી સત્યાગ્રહ મગનલાલ પ્રેમચંદ દ્વારા અને એમના પ્રિય મિત્ર વઢવાણના ફૂલચંદભાઈ દ્વારા શરૂ કરવામાં આવેલો હતો, યાદ રાખજો. એના સિવાય 1938 ની અંદર ચબુતરા સત્યાગ્રહ એટલે કે રાજકોટ સત્યાગ્રહની પણ શરૂઆત કરવામાં આવે છે. અને આ રાજકોટ સત્યાગ્રહ છે મિત્રો યાદ રાખવાનું રહેશે કે ત્રણ ભાગની અંદર વેચાયેલો હતો. ત્રણ ભાગની અંદર, જેની અંદર પહેલા ભાગની આગેવાની લીધી હતી ઉચ્છંગરાય ઢેબર, બીજાના ભાગની આગેવાની લીધી હતી સરદાર વલ્લભભાઈ જવરભાઈ પટેલ, ત્રીજા ભાગની લીધી હતી ગાંધીજી. ગાંધીજી પોતાના જીવનકાળ દરમિયાન એક માત્ર વખત સત્યાગ્રહ હારી ગયા છે અને એ સત્યાગ્રહ એટલે ચબુતરા સત્યાગ્રહ, રાજકોટ સત્યાગ્રહ. બીજી ખાસ વસ્તુ યાદ રાખવાની રહેશે, ગાંધીજી સાથે ત્રણ મહિલાઓએ પણ ભાગ લીધેલો હતો, મૃણાલી નિસારાભાઈ, મણિબેન એટલે કે સરદાર વલ્લભભાઈ પટેલના પુત્રી અને કસ્તુરબા. હજી એક પ્રશ્ન કહું, કસ્તુરબા ગાંધીનો બર્થડે, હેપી બર્થડે ટુ યુ ક્યારે આવે? તો ગાંધીજીનો જન્મ આવે 2 ઓક્ટોબર અને કસ્તુરબાનો બર્થડે આવે 11 એપ્રિલ. 11 એપ્રિલને રાષ્ટ્રીય માતૃત્વ દિવસ તરીકે ઉજવાય અને 2/10 એટલે કે આપણને લોકોને ખબર છે ગાંધી જયંતિને વિશ્વ અહિંસા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. તો મિત્રો આ સંપૂર્ણ ઇતિહાસની આપણે ચર્ચા કરી લીધી, ખૂબ જ ડિટેલની અંદર તમને લોકોને મજા આવી ગઈ હશે. રાજકોટનો ઇતિહાસ હવે આની બહાર ન જાય, ગમે ત્યાંથી પૂછવો હોય ત્યાંથી પૂછી લે, એમાં શંકાને સ્થાન જ નથી. હવે જિલ્લાની ભૌગોલિક માહિતી જોઈ લઈએ. જિલ્લાની ભૌગોલિક માહિતી શું છે તો મિત્રો યાદ રાખજો, પહેલા તો રાજકોટ જિલ્લાનું મુખ્ય મથક કયું છે તો કે રાજકોટ જ છે, એમાં નો ચેન્જ, રાજકોટનું મુખ્ય મથક રાજકોટ જ છે. એના સિવાય યાદ રાખજો સૌરાષ્ટ્રનો વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટામાં મોટો જિલ્લો કયો તો કે રાજકોટ. ખાસ યાદ રાખજો, અને ગુજરાતનો વિસ્તારની દ્રષ્ટિએ મોટામાં મોટો જિલ્લો કયો તો આવશે કચ્છ. શિયાળે સોરઠ ભલો ને ઉનાળે ગુજરાત, ચોમાસે વાગડ ભલો ને મારો કચ્છડો બારે માસ. ભારતનો વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટામાં મોટો જિલ્લો કયો તો જવાબ આવશે લેહ. કયો આવશે? લેહ. ખાસ યાદ રાખવાનું રહેશે. એના સિવાય આપણે બીજી વાત કરીએ તો રાજકોટની અંદર કેટલી નદીઓ નીકળે છે. રાજકોટની અંદર આમ જોવા જાવ ને તો પહેલી વાત તો કે સૌરાષ્ટ્રની અંદર કુલ નદી ગુજરાતમાં કેટલી નીકળે છે તો આપણને ખબર છે કચ્છની અંદર કુલ 97 નદી નીકળે છે, જ્યારે સૌરાષ્ટ્રની અંદર કુલ 71 નદી નીકળે છે અને તળ ગુજરાતમાં
કુલ 17 નદી નીકળે છે. કુલ આ બધી નદીઓ ગુજરાતની અંદરથી વહે છે. કુલ નદી કેટલી સરવાળો કરી લેજો, 185 જેટલી નદીઓ નીકળે છે મિત્રો, યાદ રાખવાનું રહેશે. અને બીજી મહત્વની વસ્તુ, સૌરાષ્ટ્રનું નદી તંત્ર જે છે ને કેવું છે, તો કે સૌરાષ્ટ્રનું નદી તંત્ર આપણને ખબર છે કે આ સૌરાષ્ટ્ર છે, આ કચ્છ છે, આ બાજુ તળ ગુજરાત. સૌરાષ્ટ્રનું નદી તંત્ર છે ને એ ત્રિજ્યાકાર છે, કે વચ્ચેના ભાગમાંથી એટલે કે રાજકોટમાંથી જ ગુજરાતની મોટા ભાગની નદીઓ નીકળે છે. બરાબર છે. સૌરાષ્ટ્રની મોટા ભાગની નદીઓ ક્યાંથી નીકળે છે, તો કે રાજકોટમાંથી, અને સમુદ્રને જે છે એ મળી જાય છે. અને સૌરાષ્ટ્ર રાજ્યનું નદી તંત્ર કેવું છે, ત્રિજ્યાકાર છે. કેવું છે, ત્રિજ્યાકાર. તો યાદ રાખજો, એટલે કે રાજકોટની અંદર સૌથી વધારે નદી નીકળે છે. પહેલા નંબરે રાજકોટ જે નદીના કિનારે આવેલું છે એવી આજી, બીજા નંબરે મેં તમને કીધું હતું એવી ભાદર નદી જે ગુજરાતમાંથી નીકળી, ગુજરાતમાં જ વહે, ગુજરાતમાં જ સમાઈ જાય. ગોંડલી નદીના કિનારે ગોંડલ આવેલું છે, યાદ રાખજો. અને ગોંડલની અંદર ભગવત સિંહજી મહારાજ રહેતા હતા, ખાસ યાદ રાખજો. ઘેલો નદી, ઘેલા સોમનાથ જ્યાં આવેલું છે, સોમનાથનું સાચું શિવલિંગ જે જગ્યાએ રાખવામાં આવેલું છે એવું ઘેલા સોમનાથ. એના સિવાય મોસ્ટ એમ્પી હજી એક નદી છે જેનું નામ છે ડોંડી. શું નામ છે? ડોંડી, યાદ રાખજો. એના સિવાય મોસ્ટ એમ્પી મોજ નદી, મોજમાં રહેવું ભાઈ, મોજમાં રહેવું, મોજ નદી. એના સિવાય ઉતાવળી નદી. એના સિવાય સાતુદળ નદી. નવમા નંબરની વેણુ નદી, દસમા નંબરની ફોફળ નદી, અગિયારમા નંબરની મચ્છુ નદી, બારમા નંબરની ડેમી નદી. આ 12 પ્રકારની નદીઓ અહીંયાથી નીકળે છે મિત્રો. આપણે યાદ રાખવાનું રહેશે આજી નદી, ભાદર, ગોંડલી, ગેલોન, ડોંડી. આટલી નદી આપણા માટે ખૂબ કામની છે. પછી તમને પૂછવું હોય ને અણી કાઢવા માટે, તો તમને પૂછાય ઉતાવળી નદી ક્યાંથી નીકળે છે? રાજકોટમાંથી. મચ્છુ નદી છે એ રાજકોટમાંથી નીકળે છે, પણ હાલમાં એમ કહેવાય છે કે મચ્છુ નદી જે છે એ મચ્છુ નદીના કિનારે મોરબી આવેલું છે. મચ્છુ નદીને માલધારીની માતા તરીકે પણ ઓળખવામાં આવે છે. બરાબર. વેણુ નદી, ફોફળ નદી, ઉતાવળી નદી, મોજ નદી, ડેમી નદી, ડોંડી નદી, ઘેલો નદી, ગોંડલી નદી, ભાદર નદી, આજી નદી, આ બધી નદીઓ ક્યાં આવેલી છે? રાજકોટની અંદર આવેલી છે મિત્રો, ખાસ યાદ રાખજો. હવે આ બધી નદી જે છે, પણ એના આ નદીઓના કિનારે કોઈ શહેર વસેલા એવું કહે છે? તો કે છે ને સાહેબ, 100% છે. જેમ કે આજી નદીના કિનારે આપણે વાત કરી, કયું શહેર વસેલું છે? રાજકોટ. સૌરાષ્ટ્રની આન બાન છે એવું રાજકોટ. રાજકોટ આવે એટલે રેસકોર્સની પાડી યાદ આવે, અને રાજકોટ આવે એટલે મિત્રો આજી ડેમ યાદ આવે, ન્યારી ડેમ યાદ આવે. એના સિવાય મિત્રો મોસ્ટ 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 હેપી એવું રાજકોટની અંદર આવેલું છે આપણું જબરદસ્ત ડુલ્સ મ્યુઝિયમ, વોટસન મ્યુઝિયમ, ગાંધી મ્યુઝિયમ, કબા ગાંધીનો ડેલો નદી કિનારે, આજી નદીના કિનારે આવશે, યાદ રાખવાનું રહેશે. એના સિવાય ગોંડલી નદીના કિનારે આવેલું ગોંડલ, ગોંડલી નદીના કિનારે આવેલું છે શહેર ગોંડલ. ભગવત સિંહજી મહારાજ નો જન્મ ત્યાં થયેલો હતો. મિત્રો સૌથી પહેલા વિદેશ જનાર મહિલા કોણ? તો ભગવત સિંહજીના પત્ની, એનું નામ તમારા લોકોએ મને કમેન્ટ કરીને જણાવવાનું રહેશે. બાકી હું તમને લોકોને જ્યારે તાલુકા કરાવીશ આમાંનામાં ફૂલ ડિટેલમાં, ત્યારે હું તમને લોકોને કરાવીશ. બરાબર છે, ખાસ યાદ રાખજો. બીજી મહત્વની વસ્તુ, ભાદર નદીના કિનારે આવેલું છે જેતપુર. જેતપુર આવે એટલે મને વીરપુર યાદ આવે, ખોડલધામ યાદ આવે, ખાંભાલીડાની ગુફા ગોંડલની અંદર આવેલી છે, પણ જવાય છે ખોડલધામ મંદિરથી જ. ભાદર નદીના કિનારે આવેલું છે જેતપુર. એના સિવાય ફોફળ નદીના કિનારે આવેલું છે ફોફળ, આ મોસ્ટ એમ્પી છે. ફોફળ નદીના કિનારે શું આવેલું છે, તો યાદ રાખજો જામકંડોણા. હવે પ્રશ્ન મિત્રો, ગોંડલી નદીના કિનારે ગોંડલ આવ્યું, કે આજી નદીના કિનારે રાજકોટ આવ્યું, ભાદર નદીના કિનારે જેતપુર આવ્યું, એમાંથી એક ન પૂછાય. પૂછવું હોય તો પૂછાય ફોફળ નદીના કિનારે નીચેનામાંથી કયા શહેર વસાવવામાં આવ્યા છે, જવાબ આવે કયું? તો કે જામકંડોણા. જામકંડોણા શહેર
કઈ નદીના કિનારે છે? ફફળ નદીના કિનારે. મિત્રો અહીંયા પરસેવો વળી જાય, બરાબર છે? તો યાદ રાખવાનું રહેશે, ભૂલા વગર ફફળ નદીના કિનારે શું છે? જામકંડોણા. એના સિવાય પ્રાદેશિક માહિતીઓ મિત્રો જોઈ લે તો કે ભાદર નદી સૌરાષ્ટ્રમાંથી નીકળે છે, આપણને લોકોને ખબર છે. સૌરાષ્ટ્રમાંથી નીકળે, ગુજરાતમાં વહે, ગુજરાતમાં સમય જેવી સૌથી મોટી નદી એટલે ભાદર. અને ભાદર નદીને સૌરાષ્ટ્રની ગંગા કહેવામાં આવે છે. સૌરાષ્ટ્રની ગંગા તરીકે કોને ઓળખાય છે? ભાદર નદીને. ભાદર નદીને કયા નામે ઓળખવામાં આવે છે? સૌરાષ્ટ્રની ગંગા. ખાસ યાદ રાખજો, અહીંયા તમને જે પર્વત દેખાઈ રહ્યો છે મિત્રો, આ ડુંગર કયો છે મિત્રો? યાદ રાખજો, ઓસમ ડુંગર છે. કયો છે? ધોરાજી તાલુકાની અંદર આવેલો ઓસમ ડુંગર. ઓસમ માતૃ માતાજી ત્યાં જે છે એ સ્થિત છે, યાદ રાખવાનું રહેશે. ધોરાજીની અંદર આવેલો છે ઓસમ ડુંગર. ઓસમ માતૃ મંદિર ત્યાં આવેલું છે ધોરાજી ખાતે, યાદ રાખવાનું રહેશે ભૂલા વગર. ખાસ એક મહત્વની વસ્તુ મિત્રો, 5 મિનિટમાં 1 વાગે રિધિ મેડમનો લેક્ચર ચાલુ થશે, જે આજે કોન્સ્ટેબલ પ્લસ પીએસઆઈ પ્લસ એએસઆઈ સ્પેશિયલ લેક્ચર છે. કાયદાના પ્રશ્નો ફૂલ ડિટેલની અંદર તમને લોકોને આઈપીસી સીઆરપીસી એવિડન્સ કરાવવામાં આવશે. તો ખાસ કરીને રિધિ મેડમની લિંક પણ મારી ટેલિગ્રામ ચેનલ ભાવિન માંકડની અંદર અને મેડમની ટેલિગ્રામ ચેનલ જીએસ વિથ રિદ્ધિ રાજાની અંદર ઓલરેડી છે, તો તમે લોકો ત્યાંથી જોઈ લેજો. પોઈન્ટ નંબર બીજો, રાત્રે 9 વાગે મિત્રો મારો લેક્ચર, રિધિ મેડમનો લેક્ચર આવે છે, જે કોન્સ્ટેબલ પીએસઆઈ બિન સચિવાલય અને તલાટી ચારેય પરીક્ષા માટે કામનો છે. અને એની અંદર મનોવિજ્ઞાન, સમાજશાસ્ત્ર, બંધારણ, પંચાયતી રાજ, ગુજરાતી સાહિત્ય, ગુજરાતી વ્યાકરણ, આ બધા જ ટોપિક છે, તમને ફૂલ ડિટેલમાં કવર કરવામાં આવે છે, બરાબર છે? એના પ્રશ્નોત્તરની ટેસ્ટ હોય છે 30 ડેઝની. એનું નામ છે સુપર 30 સિરીઝનું નામ શું છે? સુપર 30. અને 10 વાગે મિત્રો મારી સિરીઝ આવે છે, રાત્રે 10 વાગે. રાત્રે 10 વાગે જે મારી સિરીઝ આવે છે ને, એમાં તમારે લોકો યાદ રાખવાનું રહેશે. ખાસ કરીને રાત્રે 10 વાગ્યાની સિરીઝમાં યાદ રાખજો, આપણી સિરીઝનું નામ છે 30 ડેઝ 30 ક્વેશ્ચન 30 મિનિટ. રોજના 30-30 ક્વેશ્ચન તમને કરાવું છું. 7 ભાગ વયા ગયા છે અને 7 તેરીને 21 210 પ્રશ્ન ઓલરેડી વયા ગયા છે. 900 પ્રશ્ન હું તમને કરાવવાનો છું. તો ખાસ કરીને બધા લોકો જે છે એ આપણા ક્વેશ્ચન આન્સરની સિરીઝની અંદર રેગ્યુલર રહેજો, તો તમને લોકોને વધારે મજા આવશે, બરાબર છે? લાઈવ રેજો બની એટલા તમને લોકોને વધારે ફાયદો થઈ જશે. ખાસ 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 તમને લોકોને જણાવી દઉં. એના સિવાય હજી સુધી તમે લોકો મારી ટેલિગ્રામ ચેનલની અંદર જોડાયેલા ન હોય તો મારી ટેલિગ્રામ ચેનલનું નામ યાદ રાખજો, ભાવિન માંકડ. આ મારી ટેલિગ્રામ ચેનલ છે, ખાસમ ખાસ યાદ રાખવાનું રહેશે. હવે આપણે વાત કરીએ જિલ્લાની આર્થિક માહિતી. જિલ્લાની અંદર કયા કયા પાક લેવામાં આવે છે, સૌથી પહેલા એની ચર્ચા કરી લઈએ, પછી ખનીજની ચર્ચા કરીએ. સૌથી પહેલા જિલ્લાની અંદર કયા કયા પાક લેવામાં આવે છે મિત્રો? તો રાજકોટ જિલ્લાની અંદર મગફળી લેવામાં આવે, જુવાર લેવામાં આવે, ઘઉં લેવામાં આવે, શેરડી લેવામાં આવે, બાજરી લેવામાં આવે, ડુંગળી લેવામાં આવે, કપાસ લેવામાં આવે વગેરે જે છે એ અહીંયાથી અતિ મહત્વના પાક છે લેવામાં આવતા હોય છે. ગુજરાતની અંદર ખાસ યાદ રાખજો, આખા ગુજરાતની અંદર રાજકોટમાં સૌથી વધારે ગાયો જોવા મળે છે. ગાયોની સંખ્યા સૌથી વધારે આખા ગુજરાતમાં ક્યાં છે? ગાયોની સંખ્યા આખા ગુજરાતમાં સૌથી વધારે રાજકોટની અંદર છે મિત્રો, યાદ રાખજો, બરાબર. ગાયું સૌથી વધારે ક્યાં? રાજકોટમાં. ખનીજ સૌથી વધારે યાદ રાખજો, અહીંયાથી આપણને મળતો હોય તો એ ખનીજ આપણને મળે છે ચૂનાનો પથ્થર. એની સાથે બીજું આપણને મળે છે શિલાયુક્ત રેતી. સિલિકા યુક્ત રેતી અને ચૂનાનો પથ્થર આપણને સૌથી વધારે મળે છે. પણ સિલિકા યુક્ત રેતી સૌથી વધારે મોરબીમાંથી આમ જોવા જાવ તો મળે છે. એટલા માટે તે સિરામિક ઉદ્યોગ વિકસેલો છે. સિરામિક ઉદ્યોગ ત્યાં વિકસેલો છે, ખાસમ ખાસ યાદ રાખજો. ચલો ક્લિયર છે. હવે મિત્રો ઉદ્યોગો જે છે એ આપણે નેક્સ્ટ ટાઈમ કરશું, એટલે કે આવતીકાલના લેક્ચરની અંદર બપોરે 12 વાગે કરવામાં આવશે.
ખાસ કરીને ટેલિગ્રામ ચેનલ ની અંદર બધા લોકો જોડાઈ જજો, લેક્ચર કેવો લાગ્યો મને ખાસ કરીને જણાવજો. અને બસ હવે એક જ મિનિટમાં રિધિ મેડમ નો લેક્ચર ચાલુ થશે, બધા લોકો ત્યાં પહોંચી જજો. કોન્સ્ટેબલ, પીએસઆઈ, એએસઆઈ વાળા ખાસ જજો, કાયદા વાળા તમને લોકોને જવાની જરૂર છે. તલાટીની તૈયારી કરતા હોય કે પછી બિન સચિવાલયની તૈયારી કરતા હોય તો જવાની જરૂર નથી, કારણ કે સ્પેશિયલી ફોર કાયદાનો લેક્ચર છે. તો અહીંયા સુધી રાખીએ, આવજો. બાય બાય. જય હિન્દ. ટેક કેર ઓલ ઓફ યુ.